નમસ્કાર, જેલેશ ટીવીમાં હું દીપ્તિબેન ભટ્ટ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આગળ વાત કરીએ દહેગામ તાલુકાની. દહેગામ તાલુકાના વિધવા બહેનોને વિધવા સહાયના ઓર્ડર આપવાનો એક કાર્યક્રમ દહેગામ મામલતદાર કચેરી ખાતે યોજવામાં આવ્યો હતો. તેમાં મોટી સંખ્યામાં વિધવા બહેનો હાજર રહ્યા હતા. સરકારે વિધવા બહેનોનું પ્રમાણ વધારે જોતા ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિધવા બહેનોને વિધવા સહાયનું પેન્શન આપવાની યોજના અમલમાં મૂકી તેના લીધે આજે જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય વિસ્તારની વિધવા બહેનોમાં ભારે ખુશી વ્યાપી જવા પામી છે. તેના અનુસંધાનમાં આજે ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાની વિધવા બહેનોને સેવા સદન કચેરીએ બોલાવીને વિધવા સહાયના ઓર્ડરો મામલતદાર હેડ ટુ હેડ આપ્યા હતા. તેમાં આજે મામલતદાર કચેરી ખાતે વિધવા બહેનોનો મહામેરો ભરાયો હતો તેવો માહોલ સર્જાયો હતો. દહેગામ મામલતદાર શ્રી એચ એલ રાઠોડ અને નાયબ મામલતદાર વિશે રાવલે આ વિધવા બહેનોને બોલાવીને આજે 300-639 વિધવા સહાયના ઓર્ડરો આપવામાં આવ્યા હતા અને મામલતદાર કચેરી ખાતે તાલુકાની વિધવા બહેનોને 6 કેમ્પ રાખવામાં આવ્યા હતા અને આ કેમ્પ એક ગાંધીનગર ખાતે આવેલ મહાત્મા મંદિરે રાખવામાં આવ્યો હતો. અગરસિંહ ચૌહાણ, જેડેશ ટીવી, દહેગામ. સરકાર શ્રી દ્વારા વિધવા સહાય માટેની જે યોજના જાહેર કરવામાં આવેલી છે એ યોજનાની છે. દહેગામ તાલુકામાં વિધવા બહેનોને જે તે ગામમાંથી આવા કેસો શોધી અને તેમના કેસ પેપરો તૈયાર કરી અને મારા સ્ટાફ દ્વારા ત્વરિત રીતે હુકમો તૈયાર કરી અત્રેના તાલુકામાં આજે 639 જેટલા હુકમો વિધવા બહેનોને હેન્ડ ટુ હેન્ડ આપવામાં આવેલ છે. આનો હેતુ એ છે કે વિધવા બહેનોને વચ્ચેથી કોઈ નાણાકીય લાભ લઈ અને તેમને વિધવા સહાયના ઓર્ડર સંદર્ભે કોઈ લાભ ના લે તે માટે એમ કે અમે આવી રીતે અત્રેના તાલુકામાં ટોટલ 5 કેમ્પ રાખી અને અગાઉ 2126 જેટલા ઓર્ડરો આ રીતે વિતરણ કરેલા છે. તેમજ આજે પણ એ જ રીતે 639 જેટલા વિધવા સહાયના ઓર્ડરો મારા કમિટી હોલમાં રૂબરૂ બોલાવી